नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छू शिवांगी, स्वागत है आपू। टी टाइम न्यूज में बात करें, ब्रेकिंग न्यूज सामने वाला है। कच्छ तरफ थी पूर्व कच्छना भचाउ में भूकंप नो आंचको अनुभवायो। रिक्टर स्केल पर 3.4 की तीव्रता भूकंप नो आंचको आव्यो। भचाउ में भूकंप नो आंचको अनुभवायो। रात्र 9:56 मिनिटे आ भूकंप नो आंचको अनुभवामां आव्यो। केन्द्रबिंदु भचाउ थी लगभग 17 किलोमीटर दूर नोंधायु। पूर्व कच्छना भचाउ में भूकंप नो आंचको रिक्टर स्केल पर भूकंपना आंचकानी तीव्रता 3.4 मापवामां आवी छे। भचाउमां भूकंपनो आंचको अनुभवायो। रात्रे 10 वाग्यानी आसपास आ आंचको आव्यो हतो। केन्द्रबिंदु भचाउथी लगभग 17 किलोमीटर दूरनुं नोंधायुं छे। कच्छमां वधु एक वखत भूकंपनो आंचको अनुभवायो। पूर्व कच्छना भचाउमां 3.4 की तीव्रतानो भूकंपनो आंचको रात्रे 9:56 अनुभवामां आव्यो छे। हवे बात करिए शहीद ने सलामनी। ब्रेकिंग न्यूज सामे वरस, जम्मू कश्मीर थी जवान नो पार्थिव देह अमदावाद एरपोर्ट खाते लावामां आवशे। त्यारबाद तेने माधरे वतन लई जवामां आवशे। पोस्टमोर्टम बाद पार्थिव देह ने अमदावाद एरपोर्ट खाते लावामां आवशे। आवतीकाले शहीद नी अंतिम यात्रा जम्मूमां अथडामणमां जवान शहीद थयो हतो। जम्मूमां शहीद जवाननो मामलो अमदावाद एरपोर्ट खाते जवान शहीद जे थया छे तेमनो पार्थिव देह आजे अमदावाद एरपोर्ट खाते लावामां आवशे। खेड़ाना शहीद जवाननो मृतदेह लावामां आवशे। वात करिए जम्मू कश्मीर में शहीद जवानो मामलो अमदावाद एरपोर्ट खाते तेमनो पार्थिव देह लावामां आवशे। पोस्टमोर्टम बाद पार्थिव देह ने अमदावाद एरपोर्ट लावामां आवशे। त्यारबाद तेमना माधरे वतन जवानना पार्थिव देह ने लई जवामां आवशे। वणझारिया गामना जवान शहीद थया छे तेमने तेमना वतन लई जवामां आवशे ने त्यारबाद त्यां तमाम अंतिम संस्कार अने अंतिम विधि करवामां आवशे। વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઇન પર જોડી ગયા છે. વિશાલ, જે રીતે શહીદ જવાનનો પાર્થિવ દેહ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે, શું વધુ માહિતી? જમ્મુના જવાન જે રીતે શહીદ થયા છે, ખાસ કરીને ખેડાના વણઝરિયા ગામનો જવાન જે 25 વર્ષનો છે, જેનું નામ હરીશસિંહ પરમાર છે, અને મછાલ સેક્ટરમાં આતંકવાદી મુઠભેડ દરમિયાન તે શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. 2 દિવસ પહેલા જે રીતે મુઠભેડ થઈ હતી તે દરમિયાનમાં તેઓ શહીદ થયા હતા. ત્યારબાદમાં આ પોસ્ટમોર્ટમની અને અન્ય મેડિકલ કાર્યવાહી ચાલુ છે. કમ્પ્લીટ થયા બાદ આજે સાંજે તેમને અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લઈને આવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જેઓ તેમને જયારે લાવવામાં આવશે ત્યારે કેટલાક નેતાઓ અને કલેક્ટર પણ તેમાં ઉપસ્થિત રહેશે. તેને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. સાથે જે રીતે તેમનો શહીદ થયા છે, રાત્રે લાયા બાદ તેમને તેમના માદરે વતન ખાતે લઈ જવામાં આવશે અને આવતીકાલે તેમની અંતિમ યાત્રા નીકળશે. અંતિમ યાત્રામાં તમામ ગામના લોકો પુષ્પગુચ્છ વરસાવીને તેમની શહાદતને વહોંચશે. અને જે 2 દિવસ પહેલા જે આ ઘટના બની હતી તે ઘટનાને લઈને તમામ આર્મીના જવાનોએ પણ તેમની શહાદતને વહોરી છે અને તેની પ્રશંસા કરી છે. સાથે તેના પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારમાં સમાચારને લઈને ખૂબ જ પ્રત્યાઘાતો પડ્યા છે, દુઃખના વાદળો છવાયા છે અને પરિવારના તમામ લોકો અત્યારે હાલમાં તેના પાર્થિવ દેહને લેવા માટે જમ્મુ પહોંચશે. આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચે તેવા સમાચાર છે અને સાથે ત્યારબાદ તેને પોતાના માદરે વતન લઈ જવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે અંતિમ ક્રિયા થશે. ચોક્કસ, વિશાલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ જમ્મુમાં શહીદ જવાનનો મામલો. અમદાવાદ એરપોર્ટ ખાતે આજે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. ત્યારબાદ પોસ્ટમોર્ટમ બાદ પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લાવવામાં આવવાનો છે. આવતીકાલે તેમની શહીદની અંતિમ યાત્રા નીકળશે. જમ્મુમાં અથડામણમાં જવાન શહીદ થયા હતા, જેમને આજે માદરે વતન લાવવામાં આવશે.
વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. લખીમપુર ખીરી ઘટનાનો મામલો સામે આવ્યો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. દેશભરમાં આજે રેલ રોકો આંદોલન લખીમપુર ખીરી ઘટનાને લઈને કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ વિરોધ કરવામાં આવવાનો છે. સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તેમાં દેખાવો કરવામાં આવશે. રેલ વ્યવહારને તેનાથી અસર થઈ શકે છે. રેલ વ્યવહારને તેનાથી સીધી અસર. ઉલ્લેખનીય છે કે દેશભરમાં આજે તમામ કિસાનો દ્વારા રેલ રોકો આંદોલન કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં જે ખેડૂતો પર જીપ ચલાવી દેવાનો મામલો હતો, જેમાં 4 ખેડૂતોના મોત નિપજ્યા હતા, અને ત્યારે તેના લીધે આજે વધુ એક આંદોલન અને દેખાવો કરવામાં આવશે. સવારના 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે. વાત કરીએ આ અંગે માહિતી માટે કામેશ ચોકસી ફોનલાઈન પર છે. કામેશ, જે રીતે લખીમપુર ખીરી ઘટનાનો મામલો છે ત્યારે આજે આંદોલન કરવામાં આવવાનું છે, શું વધુ માહિતી? બિલકુલ શ્રંગીને, આપને જણાવી દઉં કે હવે ખેડૂતો આકરા પાણીએ છે અને ખાસ કરીને લખીમપુર ખીરી મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને જે બરખાસ્ત કરવાની માંગ છે તેને લઈને હવે દિવસે દિવસે મામલો ઉગ્ર બનતો જાય છે. આજની જો વાત કરવામાં આવે તો આજે દેશભરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલ રોકો આંદોલનનો કાર્યક્રમની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી એ સમગ્ર દેશમાં ખાસ દેખાવો કરવામાં આવશે અને ખાસ કરીને રેલ સેવાને અસર થઈ શકે છે, કારણ કે રેલ રોકો આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉ એવી પણ સંયુક્ત કિસાન મોરચા દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે તે લોકો માત્ર રેલ રોકોનો કાર્યક્રમ કરશે, પરંતુ રેલવેને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચે તેની તે લોકો તકેદારી લેશે. એટલે રેલ વ્યવહારને આજે પૂરેપૂરી અસર થઈ શકે છે અને સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી આ જલદ કાર્યક્રમ તેઓ આપશે. જી ચોક્કસ કામેશ, માહિતી બદલ આભાર. વાત કરીએ લખીમપુર ખીરી ઘટનાનો મામલો. દેશભરમાં આજે રેલ રોકો આંદોલન કરવામાં આવશે. સવારના 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ આંદોલન કરવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ શકે છે. હવે વાત કરીએ ભાવમાં ભડકો. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સીએનજીના ભાવમાં વધુ એક વખત વધારો થયો છે. સીએનજીમાં પ્રતિ કિલોએ 1.5 રૂપિયાનો ભાવ વધારો થયો છે. સીએનજીનો ભાવ પ્રતિ કિલો 62.99 રૂપિયાએ પહોંચી ગયો છે. ગઈકાલે સીએનજીનો ભાવ હતો 61.49 રૂપિયા, જે આજે વધી અને 62.99 રૂપિયા પર પહોંચી ગયો છે. આજે 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને છેલ્લા 5 દિવસની જો વાત કરવામાં આવે તો 5 દિવસમાં 7.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધુ એક વખત ભડકો. અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલ જ નહીં પરંતુ સીએનજી પણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે. અમદાવાદમાં પ્રતિ કિલો 62.99 રૂપિયાના ભાવે સીએનજી હાલ મળી રહ્યું છે, જેના કારણે સીધી અસર રિક્ષા ચાલકો અને તમામ લોકોને પડી રહી છે. પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સીએનજીમાં પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો, 5 દિવસમાં પ્રતિ કિલો 7.5 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 5 દિવસમાં 7.5 રૂપિયા સીએનજીમાં વધારી દેવામાં આવ્યા છે. ગઈકાલે સીએનજીનો ભાવ 61.49 રૂપિયા હતો, જે આજે વધી અને 62.99 રૂપિયા થઈ ગયો છે. વાત કરીએ જે રીતે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ખાદ્ય તેલોમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. સિંગ તેલ હોય, કપાસિયા તેલમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તો આ તરફ રાંધણ ગેસની જો વાત કરીએ તો રાંધણ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. લગભગ છેલ્લા 1 મહિનામાં 100 થી 150 રૂપિયા રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે, અને આ તમામની અસર શાકભાજી પર ક્યાંક ને ક્યાંક પડી રહી હોય તેવું પણ કહી શકાય. પેટ્રોલના ભાવ વધતા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે. મહેસાણા તરફથી મહેસાણામાં કુવામાં સ્કોર્પિયો ગાડી ખાબક્યું હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 8 માસના બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. બાઇક સવારને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. કુલ 10 વ્યક્તિઓ સ્કોર્પિયોમાં સવાર હતા. મહેસાણાના સતલાસણાની આ ઘટના, જેમાં કુવામાં સ્કોર્પિયો ગાડી ખાબકી હોવાનો મામલો સામે આવ્યો છે. કુલ 10 વ્યક્તિઓ સ્કોર્પિયોમાં સવાર હતા, જેમાંથી એક 8 માસના બાળક અને એક મહિલાનું મોત નિપજ્યું છે. 2 વ્યક્તિને કાળ ભરખી ગયો છે. ઉલ્લેખનીય છે કે સ્કોર્પિયો ગાડી જ્યારે ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક બાઇક સવાર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને બચાવવા જતા આ સમગ્ર મામલો બન્યો હતો. અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 8 માસનું બાળક અને એક મહિલાનું મોત નિપજ્યું છે. કુલ 10 વ્યક્તિઓ સ્કોર્પિયોમાં સવાર હતા. વાત કરીએ આ અંગે જ માહિતી માટે પાયલ યાદવ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે. પાયલ, જે રીતે સ્કોર્પિયો ગાડી કુવામાં ખાબકવાનો બનાવ સામે આવ્યો, શું વધુ માહિતી? જી ચોક્કસ, ગઈ રાત્રનો આ બનાવ છે. સતલાસણામાં જે પટેલવાડીની આ જે ઘટના જે છે તે સામે આવી છે. એક સ્કોર્પિયો ગાડી જે છે તે કુવામાં ખાબકી હતી, એમાં 8 માસનું જે બાળક છે અને મહિલા સહિત તેનું બંનેનું જે મોત જે છે તે નિપજ્યું છે. બાઇક સવારને બચાવવા જતા સમગ્ર ઘટના જે છે તે ઘટી હતી. આ બંને જે મૃતક છે તેમને સ્કોર્પિયોમાં અન્ય મુસાફરો પણ સતલાસણા તાલુકામાં હતા અને તેમને અત્યારે હાલમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ટોટલ 10 જેટલા લોકો જે છે તે આમાં સવાર હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ પણ પહોંચી હતી. અને ખાસ કરીને જો વાત કરીએ તો ત્યાંનો જે સ્થાનિક જે છે એક યુવક, તેણે કુવામાં ઉતરીને આ સમગ્ર લોકો જે છે તેમનો બચાવ કર્યો છે. ચોક્કસથી પાયલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ એક સ્થાનિક વ્યક્તિ દ્વારા, આ તમામ લોકો જે કુવામાં પડ્યા હતા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો, પરંતુ એક 8 માસનું બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. કુલ 10 વ્યક્તિઓ સ્કોર્પિયોમાં સવાર હતા. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. દિલ્હી તરફથી દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળશે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળશે. પીએમ મોદી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય પદાધિકારીઓ તેમાં ઉપસ્થિત રહેવાના છે. મોરચાના અધ્યક્ષો પણ આ બેઠકમાં હાજર રહેશે. તમામ પ્રદેશ અધ્યક્ષો બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદી બેઠકમાં સમાપન સંબોધન પણ કરી શકે છે. દિલ્હીમાં આજે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળવા જઈ રહી છે, જેમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે. પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં. સાથે જ રાષ્ટ્રીય પદાધિકારીઓ, મોરચાના તમામ અધ્યક્ષો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તમામ પ્રદેશ અધ્યક્ષોને બેઠકમાં ભાગ લેવા માટે પણ આહવાન કરાયું છે અને તેઓ તમામ ભાગ લેવાના છે. તો આ ઉપરાંત જ્યારે સમાપન કરવામાં આવશે ત્યારે પીએમ તેમાં સંબોધન પણ કરી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની આજે બેઠક મળવા જઈ રહી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. યુઝવેન્દ્ર ચહલની ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અંગે ટિપ્પણી કરવાનો મામલો સામે આવી રહ્યો છે. કેસમાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં તાત્કાલિક જામીન પર તેને મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસ યુવરાજનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. હરિયાણાના હિસારના હાંસીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. યુઝવેન્દ્ર અંગે તેણે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે યુવરાજની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી અને તાત્કાલિક જામીન પર તેને મુક્ત કરવામાં આવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલ અંગે ટિપ્પણીનો મામલો, ઉલ્લેખનીય છે કે યુઝવેન્દ્ર ચહલ અંગે અપમાનજનક ટિપ્પણી યુવરાજ દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે આ કેસમાં યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક જામીન પર મુક્ત કરાયો છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની શાળાઓમાં એકમ કસોટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તમામ કોરોનાની ગાઈડલાઈનને આધીન આ કસોટી લેવામાં આવશે. ધોરણ 6-8 અને 9-12ની આ કસોટી શરૂ થવા જઈ રહી છે. ધોરણ 6-12ની એકમ કસોટીનો પ્રારંભ કોરોના કાળ બાદ પ્રથમ વખત ઓફલાઈન કસોટી યોજાવા જઈ રહી છે. ધોરણ 6-12ની એકમ કસોટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યની શાળાઓમાં એકમ કસોટીનો પ્રારંભ ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ પ્રથમ વખત ઓફલાઈન કસોટી શરૂ થવા જઈ રહી છે. ત્યારે 6 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તેમાં પરીક્ષા આપવા માટે બેસશે. તેને જોતા કોરોનાની તમામ ગાઈડલાઈનને અનુસરી અને આ કસોટી યોજવામાં આવશે. તમામ શાળાઓ દ્વારા તકેદારીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે અને તે રીતે આ પરીક્ષા યોજાશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન સિવિલ વર્કનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન માટે સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું. કેન્દ્રએ જમીન સંપાદનની રકમ ગુજરાતને ફાળવી છે. ગુજરાતને 5,535 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જમીન સંપાદિત વિસ્તારમાં સિવિલ કાર્ય શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં હજુ પણ 20% જમીન સંપાદન બાકી છે. બાકી જમીન સંપાદન ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વર્ષ 2023ના અંત સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. ભારતનો સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વેગ મળી રહ્યો છે. ગુજરાતને જમીન સંપાદન માટે 5,535 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં હજુ પણ 20% જમીન સંપાદન બાકી છે, જે ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પંચાયત પરિષદનું નામકરણ કરવામાં આવશે. પંચાયત પરિષદનું નામકરણ કરાશે. પંચાયત પરિષદ હવે નરેન્દ્ર મોદી સંસ્થાન. હાલ ઇન્દિરા ગાંધી તાલીમ ભવન નામ ચાલી રહ્યું છે, તેનું હવે નામકરણ કરવામાં આવશે. પંચાયત પરિષદનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે. દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર બનશે. પંચાયત પરિષદે કેન્દ્રીય ગૃહમંત્રીને આ અંગે દરખાસ્ત કરી છે, જેનું નામ હવે નરેન્દ્ર મોદી સંસ્થાન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ પંચાયત પરિષદનું નામ ઇન્દિરા ગાંધી તાલીમ ભવન છે, જેને બદલી અને હવે નરેન્દ્ર મોદી સંસ્થાન કરવામાં આવશે. પંચાયત પરિષદનું નામકરણ, પંચાયત પરિષદનું વિસ્તૃતીકરણ પણ કરવામાં આવશે. દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે. પંચાયત પરિષદનું નામકરણ, પંચાયત પરિષદને હવેથી નરેન્દ્ર મોદી સંસ્થાન તરીકે ઓળખવામાં આવશે. હવે વાત કરીએ કોરોના કાળની. કોરોનાને લઈને નજર કરીએ, દેશની સ્થિતિ પર વાત કરીએ. છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,300 નવા કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં 14,300 નવા કેસ કોરોનાના નોંધાયા. તો બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 19,600 રહી છે. 19,600 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે છેલ્લા 24 કલાકમાં. તો છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 165 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કેરળમાં નવા કેસની જો વાત કરીએ તો 7,500 કેસ છેલ્લા 24 કલાકમાં કેરળમાં નોંધાયા છે. એક્ટિવ કેસનો આંક 1.83 લાખ પર પહોંચી ગયો છે. હાલ 1.83 લાખ લોકો કોરોનાની સારવાર હેઠળ છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 3.41 કરોડ પર પહોંચી. હવે કોરોનાને લઈને નજર કરીએ વિશ્વની સ્થિતિ પર. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.99 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 2.99 લાખ નવા કોરોનાના કેસ. તો મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,204 નોંધાઈ છે. 4,204 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે એક્ટિવ કેસનો આંક હાલ 1.78 કરોડ પર પહોંચ્યો છે. સમગ્ર વિશ્વમાં 1.78 કરોડ લોકો હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
कोरोना कुल केस की संख्या 24.14 करोड़ पर पहुंची है। तो आ तरफ अमेरिका में छेल्ला 24 कलाक में 17,947 केस नोंधाया छे। कोरोना ने लईने नजर करिए राज्य की स्थिति पर। गुजरात में छेल्ला 24 कलाक में 10 नवा केस नोंधाया छे। समग्र गुजरात में 10 कोरोना नवा केस नोंधाया। तो बीजी तरफ डिस्चार्ज दर्दियों की संख्या 16 रही छे। 16 दर्दियों ने छेल्ला 24 कलाक में डिस्चार्ज करवामां आव्या छे। 24 कलाक में एक पण मृत्युआंक गुजरात में कोरोना ने कारण सामे नहीं आव्यो। एक पण दर्दीए छेल्ला 24 कलाक में गुजरात में कोरोना ने कारण जीव नहीं गुमाव्यो। एक्टिव केसनो आंक 207 नोंधायो छे। राज्यना गृह राज्यमंत्री हर्ष संघवीए वडोदरा की मुलाकात लीधी थी। आ कार्यक्रम दरमियान तेमणे कह्युं के ईदे मिलादनो कार्यक्रम दिवस दरमियान उजवो पड़शे। आ जुलूस में 15 लोग ज जोड़ाई शकशे तेम तेमणे जणाव्युं हतुं। साथे जुलूस पोताना विस्तार में ज योजवा माटे जणाव्युं छे। नवी एसओपीना माध्यमथी जे ईदे मिलादनो कार्यक्रम छे ए डे टाइम में उजवानो रहेशे ए लोकोए। અને 15 લોકોની જે એસઓપી છે એ પ્રમાણે 15 લોકો દરેક જુલૂસ જોડે જોડાઈ શકશે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પોલીસના જીવમાં બંદોબસ્તનું કાર્ય ચાલતું હોય છે, પરંતુ ગુજરાત પોલીસનો હું આભાર માનું છું કે ગુજરાતભરમાં શાંતિ અને સલામતી માટે અવ્વલ નંબર ધરાવે છે। પોલીસ વિભાગે ભરતી મામલે એવી કમિટી બનાવી છે જે રાત દિવસ કામ કરી રહી છે। જ્યારે પોલીસની વાત થાય, પોલીસના જીવનની વાત થાય, તો એમ કહેવાય છે કે પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાના બે પહેલું છે કે જેમના જીવનમાં ડ્યુટી ચાલુ થાય અને એન્ડ થાય ત્યાં તક બંદોબસ્ત એ શબ્દ અને એ કાર્ય એમના જીવનભર કેરિયરભર ચાલતું રહેતું હોય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં જુનિયર એન્જિનિયર બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ સમિતિના નિષ્ણાત તરીકે આશિષ ઉપાધ્યાયની નિમણૂક કરી દેવામાં આવી છે। આશિષ ઉપાધ્યાય ડેપ્યુટી એન્જિનિયર તરીકે કામ કરે છે અને સાથે જ આશિષ ઉપાધ્યાય મેનેજમેન્ટ બુકની ચકાસણી કરશે અને પોતે જ તેને મંજૂરી આપશે। આ સમગ્ર પ્રક્રિયા અંગે યુનિવર્સિટીના પૂર્વ સદસ્ય ડોક્ટર નિદત બારોટે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સદાધીશોને સવાલો કર્યા હતા, જેમાં શા કારણે જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષ ઉપાધ્યાય બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યા તે વિવાદ શરૂ થયો છે। આશિષ ઉપાધ્યાય કરીને કોઈ ઇજનેરની એમને નિયુક્તિ કરી, એવું લાગતું હતું કે કુલપતિ ખૂબ અનુભવી વ્યક્તિની નિયુક્તિ કરી હશે, પરંતુ થોડા સમય પહેલા જ ખબર પડી કે આ જ વ્યક્તિ જેને વિષય નિષ્ણાત તરીકે કુલપતિએ નિમ્યા છે એ જ વ્યક્તિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુનિયર એન્જિનિયર તરીકે ઇન્ટરવ્યુમાં પસંદ કર્યા। એટલેથી ન અટકતા 4 દિવસ પહેલા આ જ જુનિયર એન્જિનિયરને યુનિવર્સિટીના મુખ્ય એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર તરીકે નિયુક્ત કર્યા અથવા એને જવાબદારી સોંપી। આનો અર્થ એવો થયો કે જે વ્યક્તિ સાઇટ ઉપર જઈને કામ કેવું થાય છે એની મેઝરમેન્ટ બુક લખશે અને જોડશે, એ જ વ્યક્તિ સાઇટમાંથી ઓફિસમાં આવીને ડેપ્યુટી એન્જિનિયર ટેબલ પર બેસે, લીગલ અભિપ્રાય લઈ અને એ બંને જગ્યાએ નહીં રહી શકતા હોય તો એની સેવાઓ એક જ જગ્યાએ લેવામાં આવશે। આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। સુરત તરફથી સુરતમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। સુરતના કડોદરા વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે। વિવા પેકેજિંગ મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે। 5 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી। ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। 10થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે। સુરતની કડોદરા જીઆઈડીસીમાં આગનો બનાવ વિવા પેકેજિંગ મિલમાં આગનો બનાવ સામે આવ્યો હતો। 5મા માળે આગ લાગી હોવાના કારણે 10થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com। નમસ્કાર।